हाय फ्रेंड्स, वंस अगेन वेलकम टू सिंपली स्टैटिस्टिक्स चैनल, फर्स्ट टाइम इन गुजरात, ऑनलाइन टीचिंग विथ मोशन एनिमेशन, धोरण 12 कॉमर्स, गुजराती माध्यम, प्रकरण 3, सुरेख नियत संबंध, भाग 1, लेक्चर 5। आज आप आ लेक्चर में बहुविकल्पी प्रश्नों, एमसीक्यू अने अति टूंक जवाबी प्रश्नों विषे चर्चा करीशू। टेक्सबुकना प्रश्नों आपणे जोईशुं। पहलो प्रश्न, नीचेना पैकी कयो विकल्प बे चल वच्चेनो विधेयात्मक संबंध दर्शावे छे? ए सहसंबंध, बी नियत संबंध, सी मध्यक ने डी विचरण छे। विधेयात्मक संबंध आपणे जाणीए छे, जवाब आपणो विकल्प बी आवशे, बी एटले के नियत संबंध आवशे। बीजो प्रश्न, नियत संबंधनी श्रेष्ठ अन्वयोजित रेखा कई रीतथी मेळवाय छे? जुलाई 2007 में पूछायेलो आ प्रश्न छे। ए न्यूनतम वर्गोनी रीत, बी कार्ल पियर्सनी रीत, सी महत्तम वर्गोनी रीत अने डी बाउलीनी रीत। तो आपणे जाणीए छे कि श्रेष्ठ अन्वयोजित रेखा मेळवी होय तो कई रीतथी आपणे मेळवी शकाय छे? तो विकल्प ए आवशे, एटले के ए न्यूनतम वर्गोनी रीत आपको जवाब आवशे। त्रीजो प्रश्न, नीचेना पैकी कयो विकल्प साचो छे? ए BYX बराबर R इंटू SX अपॉन SY, बी BYX इज इक्वल टू R इंटू S2Y अपॉन S2X, सी BYX इज इक्वल टू कोवेरियंस ऑफ XY अपॉन S2Y, डी BYX बराबर R इंटू SY अपॉन SX। आपने खबर है नियत संबंधक अने सहसंबंधक वच्चे नो संबंध दर्शावतु सूत्र क्यूँ छे? तो आप जवाब आवशे ऑप्शन डी, डी एटले BYX बराबर R इंटू SY अपॉन SX थशे। चौथो प्रश्न, नियत संबंध रेखा कया बिंदुमांथी हमेशा पसार थाय छे? जो त्रण परीक्षामां पूछायेलो आ प्रश्न छे, मार्च 2018, 2019, जुलाई 2018 पूछायेलो आ प्रश्न छे। ए एक्स बार वाय बार, बी जीरो वाय बार, सी एक्स बार जीरो, डी जीरो जीरो। आनी चर्चा आपणे नियत संबंधकना ગુણધર્મોમાં કરી હતી, જો તમને નિયત સંબંધકના ગુણધર્મો યાદ હોય તો તમે તરત જવાબ આપી શકો કે ઓપ્શન એ સાચો છે, એટલે કે ઓપ્શન એ એક્સ બાર વાય બાર બિંદુમાંથી નિયત સંબંધ રેખા હંમેશા પસાર થતી હોય છે। પાંચમો પ્રશ્ન, વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાના કિસ્સામાં અનુમાનની ત્રુટિ ઈ શું થાય? માર્ચ 2020 પૂછાયેલો આ પ્રશ્ન છે। એ વાય માઇનસ વાય કેપ, બી એક્સ કેપ માઇનસ વાય કેપ, સી એક્સ માઇનસ એક્સ કેપ, ડી વાય કેપ માઇનસ એક્સ કેપ। બહુ જ સહેલો પ્રશ્ન કે ત્રુટિ એટલે શું થશે? અવલોકિત કિંમત અને અનુમાનની કિંમત વચ્ચેનો તફાવત, એટલે કે જવાબ આપણો એ ઓપ્શન સાચો છે, એટલે કે એ વાય માઇનસ વાય કેપ થશે। છઠ્ઠો પ્રશ્ન, નીચેના પૈકી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા કઈ છે? આ પણ પ્રશ્ન બહુ જ સહેલો છે। ઓપ્શન એ વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એક્સ પ્લસ સી એક્સ સ્ક્વેર, બી એક્સ કેપ ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ બી વાય, સી વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એક્સ, ડી વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એક્સ સ્ક્વેર। બહુ સહેલો પ્રશ્ન છે, આપણે તો બહુ જ વખત ઉપયોગ કર્યો છે આ સમીકરણનો। તો કયો આવશે? ઓપ્શન સી સાચો આવશે। ઓપ્શન સી શું છે? વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એક્સ થશે। સાતમો પ્રશ્ન, સહસંબંધાંકની કઈ કિંમત માટે નિયત સંબંધાંકની કિંમત શૂન્ય થાય છે? જુલાઈ 2009 પૂછાયેલો આ પ્રશ્ન છે। એ વન, બી માઇનસ વન, સી વન અપોન ટુ અને ડી ઝીરો છે। સહસંબંધાંકની કઈ કિંમત માટે નિયત સંબંધાંકની કિંમત શૂન્ય થશે?
આપણે બંને વચ્ચેનો સંબંધ જાણીએ છીએ કે બી બરાબર આર ઇન્ટુ એસ વાય અપોન એસ એક્સ. તો આરની કેટલી કિંમત મૂકીએ તો નિયત સંબંધાકની કિંમત શૂન્ય થશે. હા બરાબર છે, કયો આવશે? ડી જવાબ આવશે. એટલે ડી શૂન્ય, શૂન્ય આપણે મૂકીશું તો જ આપણને નિયત સંબંધાક બીની કિંમત આપણને શૂન્ય મળશે. નેક્સ્ટ, જો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ ઇઝ ઇક્વલ ટુ 10+3x હોય તો એક્સ બરાબર 20 માટે વાયની કિંમતનું અનુમાન કેટલું થાય? બહુ જ સહેલો પ્રશ્ન છે. ઓપ્શન જોઈ લે, એ 13, બી 60, સી 70 અને ડી 203. અહીં આપણે સિમ્પલ એક્સ બરાબર 20 મૂકવાના છે. તો એક્સ બરાબર 20 મૂકીશું તો 3 × 20 60, 60 વત્તા 10 એટલે કેટલા આવશે? ઓપ્શન કયો સાચો થશે? સી ઓપ્શન સાચો થશે, એટલે કે સી 70 આપણો જવાબ આવશે. નવમો પ્રશ્ન, જો યુ બરાબર એક્સ માઇનસ 15/10 અને વી બરાબર વાય માઇનસ 50/2 હોય અને બીવાય એક્સ બરાબર 7.5 હોય તો બીવી યુની કિંમત કેટલી થાય? જે આપણે ટૂંકા દાખલામાં આપણે ગણ્યા હતા દાખલા. ઓપ્શન જોઈ લે પહેલાં, તો એ 7.5, બી 1.5, સી 37.5 અને ડી 150 છે. જુઓ હવે બીવી યુ બરાબર આપણે સૂત્ર જાણીએ છીએ કે બીવાય એક્સ ઇન્ટુ સી એક્સ અપોન સી વાય થશે. તો સી એક્સની કિંમત કેટલી છે? 10 છે. અને સી વાયની કિંમત કેટલી છે? 2 છે. 2નો ભાગાકાર કરીએ તો આપણને 5 મળશે, જેને આપણે બીવાય એક્સની કિંમત વડે ગુણાકાર કરી કાઢીએ. એટલે 7.5 × 5 કરીશું તો આપણો જવાબ કયો સાચો આવશે? ઓપ્શન સી સાચો આવશે. ઓપ્શન સી શું છે? 37.5 થશે. દસમો પ્રશ્ન, જો આર બરાબર 0.8 હોય તો સાપેક્ષ ચલના કુલ ચલનનો કેટલા ભાગ નિયત સંબંધ મોડેલ દ્વારા સમજાવી શકાય? ઓપ્શન એ 80%, બી 64%, સી 36% અને ડી 20% છે. શું થશે? 0.8 છે તો કુલ ચલનનો કેટલો ભાગ થશે? તો એનો વર્ક કરી અને આપણે 100 વડે ગુણાકાર કરીએ એટલા ટકા થશે. તો જવાબ આપણો બી આવશે. તો બી ઓપ્શન બી 64% થશે. નેક્સ્ટ ક્વેશ્ચન, એક્સ્ટ્રા પ્રશ્નો આપણે જોઈએ. પહેલો પ્રશ્ન, નિયત સંબંધ રેખા કઈ રીતથી મેળવાય છે? 2007માં પૂછાયેલો પ્રશ્ન છે. ન્યૂટનની રીત, મહત્તમ વર્ગની રીત, ન્યૂનતમ વર્ગની રીત અને યાદચ્છિક સંખ્યા કોષ્ટકની રીત. બહુ સહેલો પ્રશ્ન છે, આપણે આગળ ચર્ચા કરી દીધી છે. ઓપ્શન સી સાચો આવશે, ન્યૂનતમ વર્ગની રીત. નેક્સ્ટ ક્વેશ્ચન 12મો, નીચેના પૈકીનું કયું સમીકરણ સાપેક્ષ ચલ વાય અને નિરપેક્ષ ચલ એક્સ વચ્ચેના સુરેખ નિયત સંબંધનું મોડેલ રજૂ કરે છે? જુલાઈ 2009માં પૂછાયેલો આ પ્રશ્ન છે. ઓપ્શન એ એક્સ બરાબર આલ્ફા પ્લસ બીટા વાય પ્લસ મ્યુ, બી વાય ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ યુ, સી વાય ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા એક્સ સ્ક્વેર પ્લસ યુ અને ડી આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ. આપણે થિયરીમાં એની ચર્ચા કરી દીધેલી હતી કે આલ્ફા બીટા શું છે અને યુ શું છે. તો તરત યાદ આવી જશે આપણને. તો કયું ઓપ્શન સાચું છે આપણું? ડી ઓપ્શન સાચું છે, એટલે કે વિકલ્પ ડી વાય બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ થશે, જ્યાં આલ્ફા અને બીટા અચળાંક છે અને યુ શું છે? આપણું ડિસ્ટર્બન્સ છે, વિક્ષેપ છે એમ કહી શકીએ છીએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન 13મો પ્રશ્ન, બે યાદચ્છિક ચલ એક્સ અને વાય વચ્ચેનો સુરેખ સંબંધ આર બરાબર -0.4 હોય તો નિશ્ચાયકતા આંક આર સ્ક્વેરની કિંમત કેટલી થાય? બહુ જ સહેલો પ્રશ્ન છે. આપણે જાણીએ છીએ કે કેપિટલ આર સ્ક્વેર બરાબર સ્મોલ આર સ્ક્વેર થશે. એ -0.16, બી -0.2, સી 0.16 અને ડી 0.2. જો આપણે આર સ્ક્વેર લઈશું એટલે ઋણ કિંમતો તો આવશે જ નહીં. હવે રહ્યું આપણી પાસે બે વિકલ્પ, સી અને ડી.
तो आपणे -0.4 नो वर्क करीशुं तो आपणने जवाब शुं मळशे, विकल्प सी मळशे, એટલે કે વિકલ્પ સી 0.16 થશે. નેક્સ્ટ ક્વેશ્ચન, નિયત સંબંધના ચિહ્નનો આધાર શેના પર હોય છે? સવિચરણ, બી એક્સના પ્રમાણિત વિચલન, સી વાયના પ્રમાણિત વિચલન અને ડી બી અને સી. કોની પર આધાર રાખે છે? તો આપણે જાણીએ છીએ સવિચરણ, એટલે કે ઓપ્શન એ આવશે. ઓપ્શન એ આપણો શું છે? સવિચરણ પર આધાર રાખે છે. નેક્સ્ટ ક્વેશ્ચન 15મો, જ્યારે નિયત સંબંધ રેખા સીધી લીટીમાં હોય તો સહસંબંધાંક શું હોય? 0, 1, -1 અને ડી ±1. જો આપણે એક જ સીધી રેખામાં હોય, એટલે કે બધા જ બિંદુ એક જ સુરેખા પર આવેલા હોય, તો સહસંબંધાંકની કિંમત આપણે જાણીએ છીએ. શું થશે? બે વિકલ્પો આવશે ને આપણે, કે +1 અને -1. એટલે આપણો જવાબ ડી સાચો છે. ડી વિકલ્પ આપણો ±1 થશે. નેક્સ્ટ ક્વેશ્ચન, નિયત સંબંધ એ બે ચલ વચ્ચેનો કયો સંબંધ છે? નિરપેક્ષ, સાપેક્ષ, વિધેયાત્મક કે સંખ્યાત્મક? બહુ જ સહેલો પ્રશ્ન. આપણો જવાબ શું આવશે? સી આવશે. સી એટલે વિધેયાત્મક સંબંધ છે. નેક્સ્ટ ક્વેશ્ચન 17મો પ્રશ્ન, નિયત સંબંધ રેખા કયા પરિવર્તનથી નિરપેક્ષ છે, એટલે કે સ્વતંત્ર છે? ઉગમ બિંદુના, માપના, ઉગમ બિંદુ અને માપ બંનેના અને એકે નહીં. આપણે જાણીએ છીએ કોનાથી સ્વતંત્ર છે, તો આપણે ઓપ્શન એ આવશે. એટલે ઓપ્શન એ એટલે ઉગમ બિંદુના પરિવર્તનથી નિરપેક્ષ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હવે આપણે વિભાગ બી ના પ્રશ્નો, વિભાગ બી ના પ્રશ્નો એટલે અતિ ટૂંક જવાબી પ્રશ્નોની આ ચેપ્ટરમાં આવતા પ્રશ્નોની ચર્ચા કરીશું. પહેલાં આપણે ટેક્સ્ટબુકના પ્રશ્નો વિશે ચર્ચા કરીશું. પહેલો પ્રશ્ન, સુરેખ નિયત સંબંધની વ્યાખ્યા આપો. માર્ચ 2015, જુલાઈ 2014માં પૂછાયેલો આ પ્રશ્ન છે. બે સંબંધિત ચલો વચ્ચેના ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સહસંબંધ કે જેના દ્વારા નિરપેક્ષ અથવા તો સ્વતંત્ર ચલની કોઈ આપેલી જ્ઞાત કિંમત માટે તેને અનુરૂપ સાપેક્ષ અથવા આધારિત ચલની કિંમતનું અનુમાન થઈ શકે તેને સુરેખ નિયત સંબંધ કહે છે. વ્યાખ્યા બરોબર મોઢે કરી નાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યા છે. બીજો પ્રશ્ન, નિયત સંબંધાંકની વ્યાખ્યા આપો. માર્ચ 2008, જુલાઈ 2018માં પૂછાયેલો આ પ્રશ્ન છે. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાના સમીકરણ y cap = a + bx માં મેળવેલી કિંમત બી જે છે, જે એક્સનો સહગુણક છે, તેને વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનો નિયત સંબંધાંક કહે છે. આપણે નિયત સંબંધ રેખા સમીકરણ જોયું હતું, y cap = a + bx, જેમાં એક્સના સહગુણકને આપણે નિયત સંબંધાંક તરીકે ઓળખી શકીએ છીએ. આ નિયત સંબંધાંકને આપણે BYX વડે પણ દર્શાવી શકીએ છીએ, પરંતુ સામાન્ય રીતે આપણે અહીં આપણા આ ચેપ્ટરમાં બી તરીકે આપણે લઈએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, સુરેખ નિયત સંબંધ મોડેલ જણાવો. માર્ચ 2014, જુલાઈ 2016માં પૂછાયેલો આ પ્રશ્ન છે. કાર્યકારણનું સંબંધ ધરાવતા બે ચલ વચ્ચેના અનુમાનને દર્શાવતા આંકડાશાસ્ત્રીય મોડેલને નિયત સંબંધ મોડેલ કહે છે. ચોથો પ્રશ્ન, નિયત સંબંધાંક શેના પરિવર્તનથી સ્વતંત્ર છે? માર્ચ 2018માં પૂછાયેલો છે, બહુ જ સહેલો પ્રશ્ન છે. તો શું આવશે? ઉગમ બિંદુ. પાંચમો પ્રશ્ન, નિયત સંબંધાંક શેના પરિવર્તનથી સ્વતંત્ર નથી? તો આપણે જાણીએ છીએ માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી.
नेक्स्ट क्वेश्चन, जो कोई निदर्श बिंदु अनवायोजित रेखा पर पड़तूं होय तो त्रुटि की किंमत केटली थाय? जो अनवायोजित रेखा पर ज पड़तूं होय तो त्रुटि की किंमत आपणे जाणीए छीए केटली थशे? मार्च 2019 में पूछायेलो शून्य थशे, कारण के जो एक ज सुरेखा पर आवेला होय बिंदु तो आपणे शुं कही शकीए छीए? त्रुटि शून्य थशे। एटले जो अनवायोजित रेखा पर बिंदु आवेलो होय तो त्रुटि की किंमत हमेशा शून्य थशे। नेक्स्ट क्वेश्चन, जो आर बराबर 0.5, एस एक्स बराबर 2, एस वाय बराबर 4 होय तो नियत संबंधक बी वाय एक्स की किंमत केटली थशे? बहु ज सहेलो प्रश्न है। आपणो सूत्र शुं थशे के बी बराबर आर इंटू एस वाय अपॉन एस एक्स, एटले 4/2 करीशुं एटले 2, अने 2 × 0.5 करीशुं एटले 1 जवाब आपणो आवशे। नेक्स्ट क्वेश्चन, जो वाई कैप इज इक्वल टू ए प्लस बी एक्स, ज्या बी ग्रेटर देन 0 એ y અને x વચ્ચેનો સંબંધ દર્શાવે તો r ની કિંમત કેટલી થાય? આપણે નોંધમાં આપણે આની ચર્ચા કરી હતી તો કેટલી થશે? 1 થશે, અને જો b લેસ ધેન 0 હોય તો r ની કિંમત -1 થશે, યાદ રાખજો। જો y કેપ ઇઝ ઇક્વલ ટુ 5 -3x એ y અને x વચ્ચેનો સંબંધ દર્શાવે છે, r ની કિંમત કેટલી થાય? અહીંયા જુઓ મિત્રો, b આપણે શોધી કાઢવાનો, b ની કિંમત કેટલી થાય છે તો અહીંયા જો કે 5 - 3x છે તો આપણે a પ્લસ બી એક્સ ની સાથે આપણે સરખાવીએ તો b ની કિંમત કેટલી થશે? -3 થશે, એટલે b કેવો મળ્યો આપણને? ઋણ મળ્યો, એટલે r ની કિંમત કેટલી થશે? -1 થશે। હવે આપણે એક્સ્ટ્રા પ્રશ્નો જોઈશું। પહેલો પ્રશ્ન, નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરવાની રીતો જણાવો। આપણે જાણીએ છીએ કેટલી રીતો છે? 2 રીતો છે, એક વિકિરણાકૃતિની રીત અને 2 ન્યૂનતમ વર્ગોની રીત। નેક્સ્ટ ક્વેશ્ચન, નિશ્ચાયકતાનો આંકની કિંમતનો વિસ્તાર જણાવો। તો નિશ્ચાયકતાનો આંકના કિંમતનો વિસ્તાર કેટલો થશે? 0 થી 1 વચ્ચે થશે। 12મો પ્રશ્ન, જો યુ બરાબર એક્સ માઇનસ એ અપોન સી એક્સ તથા v બરાબર y માઇનસ b અપોન cy લઈએ, જ્યાં a ગ્રેટર દેન 0 અને c ગ્રેટર દેન 0 હોય તો byx મેળવવાનું સૂત્ર લખો। તો આપણને byx નું સૂત્ર આપણને ખબર જ છે કે શું થશે કે n સિગ્મા uv માઇનસ સિગ્મા u ઇન્ટુ સિગ્મા v અપોન n સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u હોલ સ્ક્વેર ઇન્ટુ cy અપોન cx, યાદ રાખજો આ સૂત્ર। તેરમો પ્રશ્ન, નિશ્ચાયકતાનો આંકની વ્યાખ્યા આપો। ધારો કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા છે તો સાપેક્ષ ચલ વાયની અવલોકન પરથી મળતી અવલોકિત કિંમત વાય અને તેને અનુરૂપ નિયત સંબંધ રેખા પરથી મળેલી તેની અનુમાનિત કિંમતો વાય કેપ વચ્ચેના સહસંબંધ આંકના વર્ગને નિશ્ચાયકતાનો આંક કહે છે, જેને આપણે આર સ્ક્વેર વડે દર્શાવીએ છીએ। આપણે જાણીએ છીએ કે આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વોટ? આર ઇન્ટુ વાય કોમા વાય કેપ હોલ સ્ક્વેર થશે। વાય કેપ બરાબર આપણે જાણીએ છીએ કે એ પ્લસ બી એક્સ થશે, એ ને બી અચળાંક હોવાથી શું મળશે? આર વાય એક્સ મળશે આપણને, અને આર વાય એક્સ બરાબર આર એક્સ વાય થશે, કારણ કે સહસંબંધક ઉગમ બિંદુના માપના પરિવર્તનથી સ્વતંત્ર છે। તેથી કેપિટલ આર સ્ક્વેર બરાબર શું મળશે આપણને? આર ઓફ એક્સ વાય હોલ સ્ક્વેર મળશે, જેને આપણે નિશ્ચાયકતાનો આંક કહે છે। નિયત સંબંધાંકના ચિહ્નનો આધાર શેની પર છે? જાણીએ છીએ આપણે સહવિચરણ પર છે। 15મો પ્રશ્ન, ત્રુટી એટલે શું? ત્રુટી એટલે સાપેક્ષ ચલની કિંમતના અનુમાનમાં થતી ભૂલ, જેને આપણે ત્રુટી કહે છે। 16મો પ્રશ્ન, નિયત સંબંધનો ઉપયોગ શેના માટે ન થવો જોઈએ? તો આપણે જાણીએ કે નિયત સંબંધનો ઉપયોગ નિરપેક્ષ ચલની આપેલની કિંમતોથી બહુ દૂરની કિંમતો માટે ન થવો જોઈએ। થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ સિમ્પલી સ્ટેટિસ્ટિક્સ ચેનલ। આજે આપણે લેક્ચરમાં MCQ અને VSQ વિશે આપણે ચર્ચા કરી। હવે આપણું આ ત્રીજું ચેપ્ટર અહીં આપણે પૂર્ણ કરીએ છીએ। ખૂબ જ ટૂંક જ સમયમાં આપણે
प्रकरण चार सामायिक श्रेणी में आपणे मळीशुं। तमने आ बीजू अने त्रीजू चेप्टर केवुं लाग्युं चोक्कस तमे कमेंट बॉक्स में तमे कमेंट्स लखी शको छो, अने जो सारूं लाग्युं होय तो तमारा मित्रोने वधु ने वधु शेर करशो। आ लेक्चर ने जो तमने गमी होय तो लाइक करशो, सब्सक्राइब न कर्यो होय तो सब्सक्राइब करशो चेनल ने, अने तमारा मित्रों ने आ लेक्चर की लिंक शेर करशो। थैंक्स यूट्यूब।